સંતરામપુર પોસ્ટ ઓફિસના ડાકકર્મીઓ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરતા ટપાલોના ડગલા થયા છે. ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવા એમ્પ્લોઈઝ યુનિયન તેમજ નેશનલ ગ્રામીણ ડાક સેવક એમ્પ્લોઈઝ યુનિયનના નવી દિલ્હીના આદેશથી સંતરામપુરના ડાક સેવા તારીખ 22/5/2018 મંગળવારના દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. સંતરામપુરના ડાક સેવકોની જૂની માંગણીઓ એ છે કે અમને કાયમી કર્મચારીઓ ગણાવવામાં આવે, અમને પેન્શન આપવામાં આવે, તેમજ સાતમો પગાર પંચ અને માનનીય કમલેશ ચંદ્ર કમિટીની ભલામણોનો અમલ કરવામાં આવે. સંતરામપુર પોસ્ટ ઓફિસના પાટાંગણમાં બેઠેલા આ કર્મચારીઓ દ્વારા અમારી માંગી પૂરી કરો કામદાર એકતા જિંદાબાદ, જીડીએસ યુનિયન જિંદાબાદના નારા લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને જણાવ્યું હતું કે સરકાર દ્વારા અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમે અને અમારા યુનિયનનો આદેશ નહીં આપે ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાળ ઉપર રહીશું અને અમારી કામગીરીથી દૂર રહીશું, તેવું ગ્રામીણ ડાક સેવક રમેશભાઈ સોમાભાઈએ અખબારી યાદીમાં જણાવ્યું છે. બસ અમારી માંગ એટલી છે કે ચંદ્રેશ કમલા રિપોર્ટનો અમલ કરવામાં આવે, કમલેશ ચંદ્ર કમિટી રિપોર્ટનો અમલ કરવામાં આવે અને અમને ન્યાય મળે. સરકાર સુધી શું મેસેજ પહોંચાડો છો, શું માંગણી છે તમારી? સરકારમાં એમ કે અમને જે અમારી તરફ જે પ્રકારનું એમ કે વર્તન રાખેલ છે એનામાં એમ કે ઝીણવટપૂર્વક એમાં વિચાર કરે સરકાર અને અમને ન્યાય આપે અને અમારી માંગણીઓ પૂરી કરવામાં આવે. અને માંગણી પૂરી ના કરવામાં આવે તો તમે શું કરશો? ક્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન ચાલુ રહેશે અને એમ કે ભારત સરકારના એમ કે પોસ્ટલ ડિપાર્ટમેન્ટને અમારા તરફથી એક અરજ છે કે વારંવાર અમારી માંગણીઓ કરવા છતાં અમને અમારી કોઈ ગણતરી જ કરવામાં આવી નથી, તો સરકાર આના માટે એમ કે વિચારે કે અમે કયા પ્રકારના કર્મચારી છીએ, અમારી ડ્યુટી શું છે અને અમને ખરેખર શું મળવું જોઈએ. તમારી જે તે માંગણી છે એના બારામાં તમે કઈ રજૂઆત કરી? રજૂઆતો તો આજે એમ કે હિન્દુસ્તાન હજાર થયાના 60-65 વર્ષથી આ માંગણીઓ વારંવાર રજૂઆત કરવામાં આવે છે પણ કોઈ પણ સરકારે અમારા તરફ દયાનો ભાવ રાખેલો જ નથી. અમારી વર્ષો જૂની માંગણીઓ છે, અમને કાયમી કરો, પેન્શન આપો, તેમજ જે સાતમા વેતન પંચમાં જે અમારે કમલેશ ચંદ્રા કમિટીનું જે ગઠન કરવામાં આવ્યું હતું એ કમિટીએ જે એમની ભલામણો આપી છે એ ભલામણનો અમને અમલ કરે. સરકારને શું મેસેજ પહોંચાડો છો તમે? બસ સરકારને અમે એ મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે અમે જે જે માંગણી મૂકી છે એના ઉપર હૃદયપૂર્વક વિચાર કરી સરકાર અમારું કંઈક વિચારે ને અમને ન્યાય આપે, એ જ મેસેજ પહોંચાડવા માંગીએ છીએ. આ સર હડતાળમાં કેટલા માણસો જોડાયા છે? આશરે હડતાલમાં અમે આખું ડિવિઝન જોડાયેલું છે. અમીન કઠારીનો રિપોર્ટ, સંતરામપુર.